નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સમર્પણ વિદ્યા મંદિર શાળા તરફથી ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 વિષય જીવવિજ્ઞાન ચેપ્ટર 13 સજીવો અને વસ્તી ઓર્ગેનિઝમ્સ એન્ડ પોપ્યુલેશન. તો આજે આપણે ટોપિક જોવાનો છે 13.2.2 વસ્તી વૃદ્ધિ. જ્યારે આગળના આપણે લેક્ચરમાં જોયું હતું કે જે વસ્તીના સવિશેષ લક્ષણો એટલે કે વસ્તી ગીચતાની વાત કરી હતી કે જે વસ્તી ગીચતા જે છે એ કેવી રીતના પોતાના અનુકૂલન સાથે પોતાનો ગ્રોથ કરતી હોય, પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કેવી રીતના આગળને આગળ વિકાસ કરતી હોય. તો હવે આપણે જોવાનું છે કે જે વસ્તી વૃદ્ધિ એટલે કે પોપ્યુલેશન્સ ગ્રોથ એટલે કે જે વસ્તી જે છે એમાં સતત વૃદ્ધિ થયા કરે છે, પોતાનો સતત વિકાસ થયા કરે છે તો એને શું કહે છે? વસ્તી વૃદ્ધિ. તો કોઈપણ જાતિ માટે વસ્તીનું કદ એ સ્થિર માપદંડ નથી. એટલે કે અહીંયા વાત કરી કોઈપણ જાતિ માટે એટલે કે કોઈપણ ગમે એ જાતિની વાત કરો તેની જે વસ્તીનું જે કદ છે એ સ્થિર માપદંડ છે નહીં. એટલે કે એનો જે માપદંડ છે અથવા જે વસ્તીનું જે કદ છે એમાં સતત શું થતું હોય તો કે ફેરફાર જોવા મળે છે. એટલે કે સમયે સમયે બદલાતું રહે છે. જે આહારની ઉપલબ્ધિના કારણે હોય કે પરભક્ષણ પ્રભાવ એટલે કે જો અમુક જે જાતિ છે એ કેવી રીતના તો કે એનું કદ વધતું હોય અથવા ઘટતું હોય તો કે આહાર એટલે કે ખોરાકની રીતે, અથવા જે અમુક જે પ્રાણીઓ છે એ પરભક્ષી છે એટલે કે બીજાનું ભક્ષણ કરી અને પોતે ખોરાક ગ્રહણ કરતો એટલે કે પરભક્ષણનો પ્રભાવ, અને વિપરીત હવામાન સમાવિષ્ટ વિવિધ પરિબળો પર આધાર રાખે છે. એટલે કે વિપરીત હવામાન એટલે કે અજૈવિક પરિબળોને પણ સમાવેશિત કરે છે. એટલે કે જે પરિબળ જે અજૈવિક પરિબળો જે છે એના ઉપર પણ ઘણું ડિપેન્ડ કરે છે જે વસ્તી વૃદ્ધિ છે. જ્યારે અચાનક કોઈ તાપમાન વધી જાય અથવા કોઈ જે પ્રાણી છે કોઈ પ્રાણીની જાતિ છે એને જ્યારે વાતાવરણ અનુકૂળ આવે તો એની સંખ્યામાં વધારો પણ થાય છે. જ્યારે વાતાવરણ કેવું હોય વિપરીત એટલે કે એના માટે સહેવું અઘરું હોય છે ત્યારે વસ્તી કેવી થાય છે, કોઈ પણ જાતિની વસ્તી કેવી થાય છે તો કે એકાએક ઘટવા લાગે છે. તો વાસ્તવમાં વસ્તી ગીચતામાં થતા આ ફેરફારો આપણને વસ્તીમાં શું થઈ રહ્યું છે તેનો ખ્યાલ આપે છે. તો જ્યારે આપણે શું કરીએ તો કે આપણે જ્યારે આગળના લેક્ચરમાં વાત કરી કે જે એજ પિરામિડ હતો જેના દ્વારા આપણને શું ખ્યાલ આવતો હતો કે જે અમુક એજના જે લોકો છે એની વસ્તી વધારે હતી, જ્યારે જે કિડ્સ હતા તો એની વસ્તી વધારે હતી, જ્યારે વૃદ્ધ જે હતા એની વસ્તી ઓછી હતી. તો એ કેવી હતી તો કે એક ગ્રાફમાં કેવી હતી તો કે સ્થિર હતી, એકમાં કેવી હતી તો કે વિસ્તારિત એટલે કે વધતી હતી અને એકમાં ઘટતી હતી, બરાબર છે. તો એવી રીતના જ્યારે આપણે એનો ખ્યાલ ક્યારે આવે છે તો કે જ્યારે વાસ્તવમાં વસ્તી ગીચતામાં થતા ફેરફારો આપણને વસ્તીમાં શું થઈ રહ્યું છે તેનો ખ્યાલ આપે છે. એટલે કે જે વસ્તી ગીચતા વધી રહી છે કે વસ્તી ગીચતા ઘટી રહી છે તેનો ખ્યાલ આપે છે. એટલે કે સંખ્યામાં વધઘટ થાય છે એ કેવી રીતના થાય છે, શેને આધારે થાય છે, એટલે કે એને આહારની ઉપલબ્ધિ છે કે એને પરભક્ષણનો પ્રભાવ પડે છે અથવા વિપરીત હવામાન સમાવિષ્ટ પરિબળો જે છે એ કેવા છે એના આધારે જોવા મળે છે. જે વાસ્તવમાં જે વસ્તી ગીચતા છે એની સંખ્યામાં જો વધઘટ એકાએક જોવા મળે તો એ વાત છે. તો એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ જે પાખવાળો મકોડો જ્યારે ચોમાસાની ઋતુમાં આપણને જોવા મળે છે તો એ કેટલી સંખ્યામાં જ્યારે આપણને એ જોવા મળે છે, બહુ વધારે સંખ્યામાં જોવા મળે છે. પણ જ્યારે એનો લાઈફ સ્પાન કેવો છે તો કે અઠવાડિયું છે કે 4 દિવસનો હોય છે, વધારે જીવી શકતો નથી. પણ જ્યારે એક જ જાતિના સભ્યોની સંખ્યા વધે છે તો બધાનો જે સ્ત્રોત હશે શું હશે? આહાર હશે, અથવા એને જે રહેવાની જગ્યા અથવા જે એને હવામાન છે એ કેવું છે તો કે એને અનુકૂળ છે. પણ જ્યારે અમુક અઠવાડિયા પછી જ્યારે એ છે એની સંખ્યા કેવી થઈ જાય છે તો કે એકાએક ઓછી થઈ જાય છે. તો એની વાત કરી છે કે જે વાતાવરણ ઉપર એટલે કે પરિબળ ઉપર આધાર રાખે છે, એટલે કે જે સંખ્યામાં જે વધઘટ આપણને જોવા મળે છે. તો હવે આપણે મુખ્યત્વે 4 જે મૂળભૂત પ્રક્રિયાઓમાંના ફેરફાર પર અસર કરે છે એની વાત કરી તો કે 4માંના 2 જે આપણે આગળના લેક્ચરમાં વાત કરી કે જન્મદર અને મૃત્યુદર, એટલે કે જન્મ એટલે કે જે જન્મ થતો હોય જે પ્રાણીઓનો એની વાત કરી એટલે કે જન્મ આયાત, અને મૃત્યુદર એટલે કે જે વ્યક્તિનો મૃત્યુ થતો હોય એટલે કે નિકાસની વાત કરી. તો જન્મદર એટલે કે બર્થ રેટ એટલે કે નેટાલિટી. તો હવે વાત કરીએ કે જે જન્મદર છે એ શું છે તો કે વસ્તીમાં
આપેલ સમયગાળા દરમિયાન એટલે કે જે ચોક્કસ સમયગાળો છે એમાં જે વસ્તી છે એ દરમિયાન જન્મ પામતા સજીવોની સંખ્યા તરીકે ઉલ્લેખાય છે, આરંભિક ગીચતામાં ઉમેરાય છે, એટલે તો એને શું કહેવાય છે, જન્મદર. એટલે કે વસ્તીમાં એટલે કે કોઈપણ જાતિની વસ્તી છે એનો ચોક્કસ સમયગાળો એટલે કે 2001, હાલ એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ કે 2001 છે એ શું થયું એનો સમયગાળો. હવે 2001માં જે કાચબાની સંખ્યા કાઉન્ટ કરવામાં આવે તો કાચબાની સંખ્યામાં જે જન્મ થયેલ જે કાચબા છે એની સંખ્યા તો એને શું કહેવાય છે, જન્મદર એટલે કે નેટાલિટી. તો જે આરંભિક ગીચતામાં ઉમેરાય છે તો એને કહેવાય છે જન્મદર. એટલે કે ચોક્કસ સમયગાળામાં, ચોક્કસ સમયગાળા દરમિયાન જન્મની સંખ્યા એટલે કે જે જન્મ પામેલા જે સજીવો છે એની સંખ્યા તો એને કહેવાય છે આરંભિક ગીચતા. ત્યારબાદ વાત કરીએ કે મૃત્યુદર એટલે કે મોર્ટાલિટી એટલે કે ડેથ ઓફ રેટ, એટલે કે ચોક્કસ સમયગાળામાં, આપેલ સમયગાળામાં દરમિયાન વસ્તીમાં મૃત્યુની સંખ્યા છે. એટલે કે જ્યારે તમને 2001માં જે કાચબાની સંખ્યા જે છે એ 2001માં જેટલા કાચબાની વસ્તી હતી એમાં જેટલા મૃત્યુ પામેલા જે કાચબાની સંખ્યા છે એને શું કહેવાય છે, મૃત્યુ દર એટલે કે ડેથ ઓફ રેટ ડી, અને જન્મદર બર્થ ઓફ રેટ એટલે કે બી. ત્યારબાદ થર્ડ જે અંતઃસ્થળાંતર છે એટલે કે ઇમિગ્રેશન, આઈ કેપિટલ આઈ ઇમિગ્રેશન, એ જ જાતિના વ્યક્તિગત સજીવોની સંખ્યા વિચારણામાં લેવાય છે. એટલે કે વ્યક્તિગત જે સજીવો છે એની સંખ્યા વિચારણામાં લેવાય છે જે આપેલા સમયગાળા દરમિયાન અન્ય જગ્યાએથી નિવાસસ્થાનમાં ચાલ્યા જાય છે. એટલે કે વાત કરી કે જે કોઈ સજીવો છે એ આપેલ સમયગાળામાં અન્ય જગ્યાએથી બહારથી આવેલા સજીવો એટલે કે જે આપણા જે સ્થળાંતરણ છે, આપણું જે નિવાસસ્થાન છે એમાં બહારથી જે સભ્યો આવે છે, જેમ કે રાજસ્થાનમાં સાયબેરિયા ક્રેન આવતું હતું તો એની વાત છે, તો એને કહેવાય છે અંતઃસ્થળાંતર. એટલે કે બહારના વિસ્તારમાંથી જે આપણા વિસ્તારમાં જે જોવા મળે છે એને કહેવાય છે અંતઃસ્થળાંતરણ. એટલે કે આપણા અંદરના જે વિસ્તારમાં એટલે એને અંતઃસ્થળાંતરણ કહેવાય છે. ત્યારબાદ વાત કરી કે બહિ સ્થળાંતરણ એટલે કે વાત છે ઇમિગ્રેશન એટલે કે કેપિટલ ઈ. ખાસ યાદ રાખજો બહિ સ્થળાંતરણ અને અંતઃસ્થળાંતરણ અને જન્મદર અને મૃત્યુદર. તો જે બહિ સ્થળાંતરણ છે એમાં શું જોવા મળે છે ખાસ મુખ્યત્વે તમને, તો કે જે વસ્તીના સજીવોની એ સંખ્યા વિચારણામાં લેવાય છે. એટલે કે જ્યારે કોઈ વિચાર વસ્તીની સજીવોની સંખ્યાને કાઉન્ટ કરવામાં આવે છે ત્યારે એ જ સંખ્યાને કાઉન્ટ કરવામાં આવે છે કે એ જે આપેલ સમયગાળા દરમિયાન નિવાસસ્થાન છોડીને બીજે ક્યાંક ચાલ્યા જાય છે. એટલે વાત કરવામાં આવી છે કે દિલ્હીના લોકો સિમલા ખસી જાય છે ત્યારે જે વસ્તી જે આપણે કાઉન્ટ કરીએ છીએ જે વસ્તી બહાર ગઈ છે તો એને શું કહે છે, તો કે બહિ સ્થળાંતરણ. એટલે કે આપણા જે વિસ્તારનું તાપમાન કેવું છે, તો કે જે પરિસર જે છે એ કેવું છે, તો કે વિપરીત છે. એ સમયે જે લોકો બહાર ખસી જાય છે બીજા અન્ય સ્થળે તો એને કહેવાય છે બહિ સ્થળાંતરણ એટલે કે ઇમિગ્રેશન. તો અહીંયા મુખ્યત્વે ચાર પ્રકારના આપણે જોયા કે જન્મદર, મૃત્યુદર, અંતઃસ્થળાંતરણ અને બહિ સ્થળાંતર, જે શું છે, તો કે વસ્તી વૃદ્ધિમાં આપણને જોવા મળતા મુખ્ય ચાર પ્રક્રિયા જે છે. તેથી જો ટી સમય એટલે કે સમયને ટાઈમ, ટી સમયે વચ્ચે ગીચતા એટલે કે પોપ્યુલેશન ડેન્સિટી જેને આપણે એન તરીકે દરજ્જો આપેલો છે, તો કે જે ટી સમયે વસ્તી ગીચતા એન છે ત્યારે ટી પ્લસ વન એટલે કે જ્યારે વસ્તી ગીચતા કેવી છે, તો કે એક સમયની સાપેક્ષે એટલે આપેલ સમયગાળામાં સંખ્યા એક તેની ગીચતા એન એટલે કે વસ્તી ગીચતા એટલે કે પોપ્યુલેશન ડેન્સિટી અને એને સાપેક્ષે એટલે કે ટી પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ એન એટલે કે વસ્તી ગીચતા સમયની સાપેક્ષે એટલે કે બર્થ ઓફ રેટ એન્ડ ઇમિગ્રેશન એટલે કે અંતઃસ્થળાંતરણ, અને ત્યારબાદ માઇનસ એન્ડ ડી એટલે કે ડેથ ઓફ રેટ પ્લસ ઇમિગ્રેશન એટલે કે બહિ સ્થળાંતરણ છે. તો આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે સમીકરણ તમે સમજી શકો, જો જન્મ લેતા જે સભ્યો છે સજીવોની સંખ્યા પ્લસ જન્મ લેતા સજીવોની સંખ્યા પ્લસ અંતઃસ્થળાંતરિત સજીવોની સંખ્યા એટલે કે બી પ્લસ આઈ, એ મૃત્યુ પામતા સજીવોની સંખ્યા એટલે કે ડેથ ઓફ રેટ પ્લસ બહિ સ્થળાંતરણ એટલે કે ઇમિગ્રેશન કેપિટલ ઈ,
સજીવોની સંખ્યા કરતાં વધારે હોય તો વસ્તી ગીચતા વધશે, નહીતર તે ઘટશે. તો અહીંયા વાત કરી કે જે બર્થ ઓફ રેટ એને અંતર સ્થળાંતર, એટલે કે જે જન્મદર અને જે જન્મદર, સોરી, તમે અહીંયા આકૃતિ 13.5 જોઈ શકો છો કે જે જન્મદર છે અને અંતર સ્થળાંતરણ જ્યારે વધે તો વસ્તી ગીચતા વધે છે. જ્યારે મૃત્યુદર અને બરી સ્થળાંતરણ એટલે કે ડી પ્લસ ઈ જો વધે તો વસ્તી ગીચતા કેવી થશે, ઘટશે. તો આ તમે ક્લિયરલી સમજી શકો છો કે જન્મદર એટલે કે જે આપેલ સમયગાળામાં વ્યક્તિ જે સજીવ જન્મ આપે છે, અને અંતર સ્થળાંતરણ એટલે કે જે આપણા એરિયામાં બહારથી આવેલા જે સજીવોની સંખ્યા, તો આ બંનેમાં શું થશે, તો કે વસ્તી ગીચતા વધે છે એટલે કે પોપ્યુલેશન ઓફ ડેન્સિટી વધે છે. પણ જ્યારે મૃત્યુદર એટલે કે ડેથ ઓફ રેટ અને જ્યારે બરી સ્થળાંતરણ એટલે કે આપણા વિસ્તારમાં જ્યારે તાપમાન કેવું છે, વિપરીત છે, ત્યારે લોકો બીજા જગ્યાએ અન્ય જગ્યાએ સ્થળાંતરણ પામે છે. તો આ જ્યારે મૃત્યુદર અને બરી સ્થળાંતરણ જોવા મળે છે તો શું થશે, તો કે વસ્તી ગીચતા એન એટલે કે પોપ્યુલેશન ડેન્સિટી ઘટે છે એની વાત કરી. તો સામાન્ય પરિસ્થિતિમાં જન્મ અને મૃત્યુ એ વસ્તી ગીચતાને અસર કરતા સૌથી મહત્વપૂર્ણ પરિબળો છે. તો આપણને ખ્યાલ છે કે જે જન્મદર અને મૃત્યુદર છે એનો જ તે આપણને ખ્યાલ હોય છે સામાન્ય રીતે. જ્યારે અંતર સ્થળાંતરણ અને બરી સ્થળાંતરણનો આપણને ખ્યાલ હોતો નથી. એટલા માટે મુખ્યત્વે મહત્ત્વના બે પરિબળો છે, જન્મદર છે અને મૃત્યુદર છે, જેના કારણે આપણને ખ્યાલ આવે છે કે જન્મદર એટલે કે વસ્તી ગીચતા વધે છે અને મૃત્યુદર એટલે કે વસ્તી ગીચતા ઘટે છે. પણ જ્યારે જન્મદર અને અંતર સ્થળાંતરણમાં જ્યારે શું થશે, તો કે વધારો થશે, તો શું થશે, તો કે વસ્તી ગીચતા